શરૂ કરીએ? હા ચોક્કસથી. સૌથી પહેલા આપણે દાળને બાફી લઈએ. અડધો કપ તુવેરની દાળ, 5 કપ ચણાની દાળ અને 2 મોટી ચમચી મસૂરની દાળ લીધી છે. એને મેં 2 કલાક પલાળી રાખી છે. હવે એને બાફવા લઈ લઈએ. મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે. 5 ચમચી હળદર લઈએ છે. તુવેરની જગ્યાએ તમે મગની દાળ પણ લઈ શકો. અચ્છા ચાલે. હા ચાલે. ઓકે, તો સપોઝ કે મગની મોગર દાળ લેવી છે તો એ કેટલી લેવાની? આવી રીતે જ માપ તો આવી રીતે જ લેવાનું. અડધો કપ, 5 કપ અને 2 મોટી ચમચી. અને નોર્મલી આપણે ખીચડીમાં દાળ અને ચોખા તો જોડે જ બાફતા હોઈએ ને? હા. તો આમાં નથી એડ કરવાનું? ના, આમાં આપણે હવે ચોખા હવે ઉકાળશું એને. અચ્છા, અલગથી કરવા? અલગથી કરવાના છે. એવું શા માટે? આપણે જો ભેગું કરીએ ને તો એ મર્જ થઈ જાય, એટલે આપણે અલગ અલગ રાખીએ છીએ, જેવીથી ખાવા ટાઈમે તમને ચોખા પણ આખા દાણા મળશે અને દાળ પણ મતલબ પ્રોપર મિક્સ થઈ જશે. હવે એમાં ચોખા એડ કરી દઈએ. ચોખાને પણ મેં 2 કલાક પલાળી રાખ્યા છે. ઓકે. જો તમારા પાસે 2 કલાકનો ટાઈમ ન હોય તો તમે અડધો કલાક કલાક બી પલાળી લો ને તો ચાલે. અચ્છા, પણ પલાળવા જરૂરી છે. ઓકે. અને અત્યારે તમે કયા ચોખા લીધા છે? અત્યારે મેં બાસમતી ચોખા લીધા છે. આમાં આપણે મીઠું કે કશું નથી નાખવાનું? ના, આમાં આપણે કઈ નથી નાખતા. અને આ ચોખાને આપણે 80% જેટલો જ રાંધવાનો છે. અચ્છા, ઓકે. પછી જે 20% છે એ દાળ સાથે રંધાઈ જશે. ઓકે, જ્યારે આપણે વઘાર કરીશું. જ્યારે આપણે વઘાર કરીશું. રાઈટ. ભાત રંધાઈને તૈયાર છે. હવે એને ગાળી લઈએ. ઓકે. ભાત તૈયાર છે. કુકરની વિસલ થઈ ગઈ છે. હવે એને થોડી વાર ઠંડુ થવા દઈએ. હા, એકદમ ટેસ્ટી વાનગી તો બની રહી છે. અને હા, તમને યાદ અપાવું કે એક સરપ્રાઈઝ છે આજના એપિસોડમાં, એટલે ધ્યાનથી જોજો અને ક્યાંય જતા નહીં, અહીંયા જ રહેજો. જો દાળ સરસ બફાઈ ગઈ છે. અચ્છા, હવે આપણે વઘાર કરી લઈએ. ઓકે. ઘી લઈએ છે. ઘીનો વઘાર આમાં બહુ જ સરસ લાગે છે દાળ ખીચડીમાં. 2 ચમચી ઘી લઈએ છે. ઓકે. પણ ખીચડીમાં ઘી ના હોય તો મજા ના આવે. હા. જીરું લઈએ છે 1/2 ચમચી. 2 ચમચી ચીણું સમારેલું લસણ લઈએ છે. 2 ચમચી એટલે ખાસું બધું. હા, આપણે લસુણની દાળ ખીચડી બનાવીએ છે. લસણ ને કેટલું સાંતળવાનું? આમાં લાલાશ પડતું થાય ને ત્યાં સુધી સાંતળવાનું છે. અચ્છા, લાલાશ પડતું થઈ ગયું છે. હા, હવે એમાં 2 ઝીણા સમારેલા લીલા મરચા લઈએ છે. 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી લઈએ છે. 1/2 કપ ડુંગળીને કેટલી સાંતળવાની? ડુંગળી આમ નરમ થઈ જાય ને એટલી, એટલે સેજ ગુલાબી કલર થાય ને એટલી. જો કાંદા થોડા થઈ ગયા છે. હવે એમાં 1/2 કપ ચીણા સમારેલા ટમેટા એડ કરીએ છે. એકદમ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, બધું આપણા ઘરમાં જ હોય અને ટેસ્ટ એકદમ બહાર જેવો. મીઠું એડ કરીએ છે. મીઠું થોડું ઓછું લઈએ છે. હા, આપણે દાળ બાફવામાં પણ લીધું હતું. 5 ચમચી હળદર લઈએ છે. 1 ચમચી ગરમ મસાલો લઈએ છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છે. અચ્છા, ટમેટા એકદમ ગળી જવા દઈએ છે. ઓકે, કાશ્મીરી લાલ મરચાને તેનો કલર બહુ સરસ આવે. હા, થોડી સ્પાઈસી રાખીએ ને ખીચડી તો સ્વાદમાં ખૂબ સરસ લાગે છે. યસ સર, એની સાથે એકદમ ઠંડુ દહીં હોય ને. હા, બહુ જ મસ્ત લાગે.
જો ટમેટા પણ ગળી ગયા છે. યસ, હવે માં દાળ એડ કરી દઈએ. ઓકે, આટલી ઢીલી જ રાખવાની. હા, અચ્છા. પછી આપણે થોડું પાણી એડ કરશું, કારણ કે આપણે ભાત ઉમેરવાના છે. અડધો કપ જેટલું પાણી એડ કરીએ છે. એટલે આપણે ફાઇનલ કન્સિસ્ટન્સી કેવી રાખીશું આની? મીડિયમ, એકદમ લિક્વિડ પી નહીં, એકદમ થીક પી નહીં. એક ચમચી કસૂરી મેથી લઈએ છે. દાળને 2 મિનિટ ઉકળવા દઈએ છે, પછી એમાં ભાત એડ કરશું. ઓકે, દાળ ઉકળી ગઈ છે, હવે ભાત એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. હવે એની કન્સિસ્ટન્સી એકદમ બદલાઈ ગઈ. હા, હજુ આપણે થોડું પાણી એડ કરીએ છે. અચ્છા, અડધો કપ પાણી એડ કરીએ છે. આમાં તમે પાલક ક્રશ કરીને નાખો તો લસુણની દાળ પાલક ખીચડી થઈ જાય ને? સેમ જ વસ્તુ, સેમ સેમ. ઓકે, પાણીની જગ્યાએ પાલકની પ્યુરી એડ કરાય છે. તો પછી એને આપણે સોતે કરવાની વઘારમાં. હા, વઘારમાં સોતે કરવાની. ઓકે, 1 ચમચી કોથમીર એડ કરીએ છે. મિક્સ કરી લઈએ. આની સુગંધ જ એટલી સરસ છે ને, એ ઘરમાં બની હોય ને તો બધાને ખબર પડી જાય. હા, 5-1 મિનિટ માટે આને ઉકળવા દઈએ છે. યસ, પછી ફરી આપણે એના પર વઘાર કરશું. ઓકે, દાળ ખીચડી તૈયાર છે. હવે એને ધુંગાર આપી દઈએ. કેટલી વાર માટે રાખીશું? 2 મિનિટ. ઓકે, ત્યાં સુધી આપણે વઘાર રેડી કરી લઈએ. ઓકે, ઘી લઈએ છે 1 મોટી ચમચી. કોઈ પણ વાનગીમાં આપણે ઉપરથી વઘાર જ્યારે એડ કરતા હોઈએ ને તો એની ફ્લેવર આમ બમણી થઈ જતી. ખરેખર દાળ તડકા તમે જુઓ અને સાદી દાળ ખા, મસ્ત તો દાળ તડકા લાગે. યસ, 1 ચમચી લસણ એડ કરીએ છે. લાલ થવા દેવાનું છે. અચ્છા, અહીંયા પણ બ્રાઉન થવા દેવાનું. જો લાલાશ પડતું થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈએ. ઓકે, ખીચડીને જોઈ લઈએ. યસ, અરે વાહ, ખીચડી પણ રેડી છે. સર્વ કરી લઈએ. હા, જો આવી થિકનેસ એની રાખવાની છે. યસ, ઉપરથી વઘાર એડ કરીએ. હા, જો આવું સરસ કડકડતું લસણ હોવું જોઈએ. હા, પછી કોથમીરનું પાન નાખીએ છે. તો મિત્તલ, તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ લસુની દાલ ખીચડી, એની સાથે પાપડ અને લચ્છા પ્યાજ. યસ, એક્સેલન્ટ. યસ.